રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની એકસો પચીસમી જન્મજયંતિ અવસરે કસુંબીનો રંગ ઉત્સવ ઉજવાયો સાબરકાંઠા જિલ્લા મથક હિંમતનગરના ડૉક્ટર નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની એકસો પચ્ચીસમી જન્મજયંતિ અવસરે કસુંબીનો રંગ ઉત્સવ સાબરકાંઠા અરવલ્લી સંસદ દીપસી રાઠોડની અધ્યક્ષતામાં ઉજવાયો આ પ્રસંગે અધ્યક્ષ દીપસી રાઠોડે જણાવ્યું હતું કે દાયકાઓથી મેઘાણીજીની સાહિત્યની લોકપ્રિયતા અણનમ રહી છે અને આજે પણ મેઘાણીજીનું સાહિત્ય એટલી જ લોકચાહના ધરાવે છે પારિયાને બેઠા કરનાર અને લોક સાહિત્યના મોતી ઘર ઘર સુધી પહોંચાડનાર મેઘાણીજી ગુજરાતી સાહિત્ય જગત ચમકતો તારો છે સૌરાષ્ટ્રના ગામડાઓ ખુંદી વરી ઐતિહાસિક અને દુર્લભ સાહિત્યનું સંકલન કરવાનું ભગીરથ કાર્ય તેમના દ્વારા પૂર્ણ થયું છે તેમની સૌરાષ્ટ્રની રસદાર સોરઠી સાંતો ધરતીનું ધાવણ માણસાઈના દીવા વગેરે રચનાઓ આજે પણ લોકોને વીરતા પ્રેમ કરુણા દયાભાવ અને ખાનદની પાઠ શીખવે છે રાજ્યસભા સંસદ રમીલાબેન બારાએ કવિવનના જીવન વિશે વિગતવાર જણાવતા કહ્યું કે કવિ લેખક પત્રકાર વિવેચક અને લોકસાહિત્યના સંશોધક સંપાદક જેવી બહુમુખી પ્રતિભા ધરાવતા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જન્મ તારીખ અઠ્યાવીસ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે થયો હતો તેઓના પિતાનું નામ કારીદાસ અને માતાનું નામ ધોરીબાઈ હતું મૂર અમરેલી જિલ્લાના બગસરા પંથકના વતની જૈન વણિક પરિવારના પિતા કારીદાસ મેઘાણી બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા હતા પિતા પોલીસ એજન્સીમાં અમલદાર હોવાથી બદલીના કારણે મેઘાણીજીનો પરિવાર સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ વસ્યો હતો તેઓને પ્રારંભિક અભ્યાસ રાજકોટ શહેર ખાતે જ્યારે માધ્યમિક તથા કોલેજનો અભ્યાસ અમરેલી જૂનાગઢ અને ભાવનગર ખાતે પૂર્ણ થયો હતો તેજસ્વી વિદ્યાર્થી મેઘાણીજીમાં સ્વદેશી ચરવળ આર્ય સમાજ અને થિયોસોફીના સંસ્કાર બીજ અભ્યાસકાર દરમિયાન જ વવાયા હતા કૌટુંબિક કારણોસર એમ અભ્યાસ અધૂરો છોડી તેઓ કલકત્તા ખાતે જીવનલાલ એન્ડ કંપની પેઢીમાં નોકરી સ્વીકારી બંગાળ ખાતે સ્થાયી થયા હતા અહીં તેઓ બંગાળી ભાષા અને કવિવર રવિન્દ્રનાથ ટાગોરજીના પરિચયમાં આવ્યા બાદ અનેક બંગાળી ગીતોનું ગુજરાતી ભાષામાં ઉત્ ઉત્તમ ભવાનુવાદ કરી રવિન્દ્ર વીણા નામનો કાવ્યસંગ્રહ ભાવિ પેઢીને અર્પણ કરી ગયા છે વતનનો સાંધ સાભરીને કલકત્તા છોડી કાઠિયાવાદ ખાતે સ્થાયી થયા બાદ સૌરાષ્ટ્ર અને ફૂલછાબ અખબારમાં સૌપ્રથમ પત્રકાર અને ત્યારબાદ તંત્રી તરીકેની પ્રશંસનીય ફરજ બજાવી પત્રકારત્વજગતમાં અનોખી ભાત પાડી હતી તેઓએ નવલકથા નવલિકા નાટક જીવનચરિત્ર ઇતિહાસ પ્રવાસ વર્ણન તેમજ સંશોધિત સંપાદિત લોકસાહિત્ય વિવેચન લોકકથા અને લોકગીત જેવા વિવિધ વિષયોના આશરે એંશી જેટલા પુસ્તકોનું લેખન કર્યું પ્રગટ થયા અને ખૂબ જ આવકાર પામ્યા હતા લોકસાહિત્યના સંશોધન કાર્ય માટે તેઓને ગુજરાતી ભાષાની સેવા માટે અપાતો સિરમોર એવો સર્વપ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો તેઓની સ્મૃતિમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા ઈસવીસન ઓગણીસો નવ્વાણુંમાં ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી માત્ર પચાસ વર્ષની ઉંમરે તારીખ નવ ત્રણ ઓગણીસો સુડતાલીસની મધ્યરાત્રિએ બોટાદ ખાતે હૃદયરોગના હુમલાના કારણે તેઓનું દેહવસંત થયું હતું પંચમહાભૂતમાં ભરી ગયેલા આ કવિએ લોકસાહિત્યને ખૂણે ખૂણેથી એકઠું કરી તેનું પુનઃ પ્રતિષ્ઠા કરી છે લોકસાહિત્યના મેરામણ એવા ઝવેરચંદ મેઘાણીની સમગ્ર દેશમાં એકસો પચ્ચીસમી જન્મ ઉજવણી થઈ રહી છે ત્યારે તેમના દ્વારા સંપાદિત કરાયેલા સાહિત્યને વાંચીએ વંચાવીએ અને તેના સારને આત્મસાત કરીએ તે જ આજના દિવસની તેમની સાચી અંજલી હોઈ શકે આ પ્રસંગે જિલ્લાના આઠ સરકારી પુસ્તકાલયોને મેઘાણીજીના એંશી પુસ્તકોનો સેટ ભેટ આપવામાં આવ્યો તેમજ કલાકારો દ્વારા મેઘાણી સાહિત્યની સરવાણી કરવામાં આવી હતી આ કાર્યક્રમનું સફળ આયોજન સરકારી પોલિટેકનિક કોલેજના આચાર્ય ડૉક્ટર પી એ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ કુમારી કૌશલ્યાબા નગરપાલિકા પ્રમુખ યતીનબેન મોદી જિલ્લા સમાહર્તા હિતેશ કોયા જિલ્લા વિકાસ અધિકારી નીતિન સંઘવાન અગ્રણી ભરતભાઈ આર્ય વિજયભાઈ પંડ્યા તેમજ મોટી સંખ્યામાં રમતગમત વિભાગનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સરકારી પોલિટેકનિક કોલેજના ફેસબુક પેજ પરથી હજારો વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમને લાઈવ નિહાર્યો હતો દક્ષ ભટ્ટ જેડ હિંમતનગર